सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन् प्रफुलाम्बो जन्म छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवती सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની બધાએ બાલા ભક્તોને હેઠથી જય સ્વામિનારાયણ હાલા ભક્તો ઘરડા અંતે પ્રકરણનું ચોત્રીસનું વચનામૃત આપણે શરૂ કરેલું છે મહારાજ ગોપીનાથજીના મંદિરને વિશે ચૈત્ર સુધી ત્રીજને દિવસ બિરાજમાન છે સદગુરુ સુખમુનિએ મહારાજની આગળ વિવેકેયુક્ત રજૂઆત કરી છે મોટા પુરુષોના જીવન એ અનેકને પ્રેરણાદાયક હોય છે મોટાનો ફક્ત ઉપદેશ એકલો હોતો નથી મોટાના શબ્દની સાથે એનું સહજ જીવન ચાલ્યું જતું હોય છે મોટા પુરુષો બહુ સાદા શબ્દો બોલતા હોય બહુ જ દરેકને સમજાઈ જેવી સરળ ભાષામાં બોલતા હોય છતાંય પણ જીવોના પંચ વિષયનું ખંડન થતું હોય અને ભગવાન તરફ એનું મંડન થતું હોય જીવોને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટતી હોય અને પુરુષોત્તમમાં ચોંટતી હોય એની પાછળનું કારણ એ જ છે એનો શબ્દ ખરેખર શબ્દ હોતો નથી પણ એનો શબ્દ એ એની એક જીવંત ડાયરી હોય છે અનુભવ એનો શબ્દ સહિત ચાલતો હોય છે મોમુક્ષુને શબ્દની પાછળ ચાલવાનું હોય છે મોટા પુરુષોની પાછળ શબ્દો ચાલે છે શાસ્ત્રોની પાછળ મુમુક્ષુ ચાલે છે મોટા પુરુષની પાછળ શાસ્ત્રો ચાલે છે અનેક શબ્દોની ઝાડોમાંથી મોક્ષ પરખ શબ્દોને મુમુક્ષુ ગોતતો હોય છે અનેક શબ્દોની જાળોમાંથી મહાપુરુષોનો શબ્દ મોમુક્ષુને મોક્ષ આપતો હોય છે સદ્ગુરુ સુકાનંદ સ્વામી એમણે પ્રશ્ન પૂછ્યો છે મહારાજની આગળ વિવેકેયુક્ત હે મહારાજ સાંભળીએ થોડું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન વિના બીજા માઈક પદાર્થ માત્ર વિશે વાસના ન રહે અને એક ભગવાનની વિશે જ વાસના રહે તેના બે સાધન જણાય છે એક તો ભગવાનની વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ એ બે સાધન છે તે બે સાધન તો જેને અતિશય ન વર્તતા હોય આગળ સ્વામીને પ્રશ્ન પૂછવો છે પણ આપણે ગઈકાલ થોડુંક એ જોયું હતું કે ભગવાનની વાસના વધારવી એ જ આપણું કર્તવ્ય છે ચાહે સત્સંગની સેવા કરતા હોઈએ ચાહે સંસારની અંદર રહીને ભગવાન ભજતા હોઈએ ચાહે ત્યાગી હોઈએ ચાહે ગૃહસ્થ હોઈએ ચાહે પાંચ દસ વર્ષ જૂનો સત્સંગ હોય ચાહે આજ શરૂઆતનો સત્સંગ હોય પણ દરેકનું કર્તવ્ય ભગવાનની વાસના વધારવી એ છે ભગવાનમાં જેને પ્રીતિ હોય એને તો ભગવાનની વાસના બંધાય છે જે આપણે ગઈકાલ જોયું આજે આપણે જોવું છે મહારાજ સ્વામીનું વચન છે આ હજુ મહારાજે પોતાના વચન આ સ્વામીએ કીધું એ વેરીફાઈ મહારાજે નથી કર્યું મહારાજ કરશે જો સાચું હશે તો કારણ કે સ્વામીએ રજૂઆત એવી કરી છે જણાઈ છે મને લાગે છે તો સ્વામીને બીજું શું લાગે છે બીજું શું જણાય છે સુખ તો જેને ભગવાનને વિશે પ્રીતિ આને સહિત વૈરાગ્ય હોય બહુ સરસ શબ્દો છે શાસ્ત્રોની અંદર ઘણા શબ્દો એવા હોય છે જે પૂર્ણતા વાચક હોવા છતાંય એ શબ્દોની આગળ એને જાણે પૂર્ણ કરવા માટે કોઈ શબ્દ વપરાતો હોય જેમ કે સાધુ એ સાધુ શબ્દ પૂર્ણ છે ક્યાંય અધૂરો નથી છતાંય પણ એવું બોલવું પડે સાચા સાધુ ભગત આ શબ્દ પૂર્ણ છે ભગત એટલે ભગત છતાંય પણ એની આગળ એક શબ્દ લગાડવો પડે સાચો આનું કારણ શું એનું કારણ એ છે કે ઘણીક વખત ઓછા ઓછા લક્ષણોએ યુક્ત સાધુ કે ભગત પોતાને જ્યારે સંપૂર્ણ સાધુ અને ભગત માનવા લાગે ત્યારે એના માથે જોખમ આવે છે જેને ટાઇટલ મળી ગયું છે સંત તરીકેનું જેને ટાઇટલ મળ્યું છે ભક્ત તરીકેનું એને પછી એ ટાઇટલ છે મારું સંપૂર્ણ વાચક છે એટલે હું પણ સંપૂર્ણ છું આવું મનાઈ ન જાય એના માટે શાસ્ત્રોમાં આવા વાક્યો આગળ લખવામાં આવે છે અહીં આગળ લખે છે સ્વામી એમ કે છે જ્ઞાને સહિત વૈરાગ્ય વૈરાગ્ય ખરો ભગવાન સિવાય બીજા પદાર્થમાં અરુચિ એનું નામ વૈરાગ્ય કહેવાય જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરેલી છે લખેલી છે ભગવાન સિવાય ઈતર વસ્તુમાં અરુચિ સદાયને માટે પ્રથમના ચુમ્માલીસોમાં જ્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્નેહનું લક્ષણ કરો ત્યારે સ્વામી આખું લક્ષણ કર્યું ત્યારે મહારાજ કે સ્વામી તમને તો સ્નેહની દિશ જ જડી નહીં તમે તો પિંડ બ્રહ્માંડથી પર રહેવું એ તો વૈરાગનું લક્ષણ છે જેને વૈરાગ્ય જ્ઞાને સહિત હોય એને ભગવાનની વાસના જ રહે કારણ કે એને એમ છે કીર્તન ગાયું ને શ્રીજી સ્વામીએ અનુભવી આનંદ માં ગોવિંદ પર બ્રહ્મ સુભવ માન આવ એની આગળનું પદ છે સૌથી પહેલું પદ અનુભવી આનંદ બ્રહ્મ રસના ભોગી રે

ઝાઝવાના જળ તાપ હોય ગરમી હોય એ ઉનાળાની સિઝનમાં દેખાય કે રોડ ઉપર ક્યાંક ઝરણાઓ ભરેલા છે પાણી ભરેલા છે પણ ત્યાં ખરેખર જળ હોતું નથી એવી રીતે આ જગત છે એ દેખાય છે સત્ય પણ અસત્ય જ છે શાશ્વત જેવું દેખાય છે પણ નાસવંત જ છે એવો વિચાર કરીને જે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય એને જ્ઞાને સહિત વૈરાગ્ય કહેવાય શ્રીજી મહારાજના શબ્દો પ્રથમ પ્રથમ પ્રકરણનું વચના વચનામૃત મહારાજ કેવો જ્ઞાન સહિત વૈરાગ્ય કે છે જો વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાનીયુક્ત કહેવાય વૈરાગ્ય ઘણા પ્રકારથી થાય એક થાય સ્મશાન વૈરાગ્ય સ્મશાનનો વૈરાગ્ય વૈરાગ જ્યારે જ્યારે પણ સ્મશાન યાત્રામાં તમે ગયા હશો અથવા તો કોઈને પણ તમે બળતા જોયા હશે અથવા કોઈના પણ તમે ફ્યુનરલની વાત સાંભળી હશે એટલે સમાજની અંદર એવું જોવા મળશે કે થોડા જો તમે કાન ધરોને તો જે સજ્જન માણસો છે ઘણા તો મેં એવાય જોયા છે હું અમેરિકાની અંદર ફ્યુનરલમાં ગયો છું બે પાંચ ક્યારેક ક્યારેક ગરીબ ભક્તોના ફ્યુનરલમાં અને એવું પણ જોયું છે કે ફ્યુનરલમાં પણ દારૂ પીધા વિના નથી આવતા માણસો એવા જોયા છે બોલો ફ્યુનરલમાં પોતાનો હગો બાપ ધામમાં ગયો હોય એ સત્સંગી હોય આ ધામમાં ગયો હોય અને આ બાળવાવાળા દારૂ પીને આવ્યા હોય મને તો રીત સર મેં કીધું આ મોઢું કેમ ગંધાઈ આનું તો કે સમ પીને આવે એટલે ફ્યુનરલ ને દિવસે બાપ ગયો તે દી તો છોડ પણ તે દીપીન આવે છે એને ના થાય પણ જે સજ્જન હોય જેમાં થોડા દૈવી ગુણો પડ્યા હોય એવા વ્યક્તિને સ્મશાનમાં વૈરાગ્ય થાય છે વાતો કરશે જો ને પચાસ વર્ષે જતા રહ્યા જોયું કાંઈ લઈ ગયા કશું ગયું આરે કશું આરે આવતું નથી આ કોઈને એમ જ લાગે કે આવે તો બસ આ ભગવાન જ ભજશે આવે બીજું કાંઈ નહીં કરે પણ જેવા ઘેર આવે અને કંકોત્રી વાંચે ક્યાં કોઈનું કંઈક બેબી શાવર વાંચે પત્રિકા વાંચે તૈયારી કરી દેજો બે દી પછી જવાનું છે ભૂલાઈ ગયું જોયું અને સ્મશાન વૈરાગ્ય કહેવાય સ્મશાન વૈરાગ્ય લગભગ આ પૃથ્વી ઉપર સારા સારા જે જીવાત્માઓ છે દૈવી જીવાત્માઓ છે એવા હજારોને થાતો હોય છે પણ જ્ઞાને સહિત વૈરાગ્ય નથી એટલે એને બે કે ત્રણ દિવસ કદાચ રહેશે બહુ દૈવી હશે તો ત્રણ દિવસ રહેશે પણ ચોથો દિવસ પાંચમો દિવસ ને છઠ્ઠો દિવસ વૈરાગ્ય ઉડી જશે ભૂલાઈ જશે મારે મરવાનું છે ભગવાનની વાસના નહીં થાય એને બીજો વૈરાગ્ય એવો હોય છે કથાનો વૈરાગ્ય કથામાં સાંભળે ને થોડી વાતો કે આ બધું મૂકીને જવાનું છે આ કશું રહેવાનું નથી આ બધું છોડી જ દેવાનું છે અને પછી ઉંમરવાળા થયા હોય અરે ભાઈ ઉમરવાળા થયા છો કાલ જતા રહેશો છોડો માયા અને પછી કે જો કથામાં આવ્યું આવે તો નક્કી આપણે માયા છોડી દેવી છે પણ થોડો સમય થાય ઘેર જાય ઘર સુધી તો નક્કી રાખે કે આવે તો બસ બધો વ્યવહાર દીકરાઓને વહુઓને હોપી દેવો છે પણ ઘેર પહોંચે ને ત્યાં જો પેલી વહુ થોડું વધારે ઘી વાપરતી હોય કે વધારે કાંઈ કંઈક ઉપયોગમાં કરતી હોય છોકરો હરખું ધ્યાન ના રાખતો તો તરત પાછી ચિંતા થાય અને કથાનો વૈરાગ્ય કહેવાય કથા થોડી વાર સાંભળી વિચાર પોતાનો જોઈએ મહારાજ એમ કે છે જ્ઞાને સહિત વૈરાગ્ય જ્ઞાન ત્યારે જ થાય છે ગોપાળન સ્વામીનું સૂત્ર છે કે ઔષધને જેટલું લઢો એટલું ઝીણું થાય એમ જે વાતને તમે સાંભળી છે જે વાતને તમે વાંચી છે એનું મનન જેટલું કરશો એટલું જ્ઞાન થશે જ્ઞાનને સિદ્ધ કરવું પડે છે જ્ઞાન સાંભળવાથી નથી થાતું જ્ઞાન બોલવાથી પણ નથી થાતું શાસ્ત્રના અનેક શબ્દોને જાણવાથી જ્ઞાની નથી થવાતું શાસ્ત્રોના અનેક શબ્દોને સાંભળવાથી જ્ઞાની નથી થવાતું તમે સવારથી રાત સુધી કથા સાંભળો તો તમે જ્ઞાની ના થઈ શકો હું સવારથી સાંજ સુધી કથા કરું તો જ્ઞાની ન થઈ શકું જ્ઞાની થવા માટે જે વાતને આપણે જાણીએ છીએ એ વાતનું મનન વિચાર મહારાજ પંચાળાના પહેલામાં કે વિચારને પામ્યો હોય વિચારને પામ્યો હોય દિવસમાં એક વખતે આપણને વિચાર કરવાનો એવો સમય ખરો દિવસમાં એક વખત પણ આપણે એકાંતમાં બેસીને એવું વિચારીએ છીએ કે હું કોણ છું શા માટે છું શા માટે મારું સર્જન આ આ લોકમાં અત્યારે મારું સર્જન ભગવાને શા માટે કર્યું છે શા માટે મહારાજે મને કૃપાએ કરીને આવા મોટા પુરુષનો યોગ આપ્યો છે આવો વિચાર કરવાનો આપણને દિવસમાં એક વખત પણ ટાઈમ ખરો જો એવો વિચાર થતો હશે જો વિચાર થતો હશે કે આ પિંડ બ્રહ્માંડ આ જે આ શરીર છે એ શરીરમાં શું રૂઢિ વસ્તુ છે આ શરીર કેવું છે એક દિવસ છોડવાનું જ છે આવા બધા વિચારોમાં જો રહેતો હશે તો એને વૈરાગ્ય ઉત્પન્ન થશે મહારાજ કે વિચારમાંથી જે વૈરાગ્ય ઉદભવે એ જ્ઞાનીયુક્ત કહેવાય અને એ વૈરાગ્ય કોઈ કાળે નાશ થાય નહીં એ જ વૈરાગ્ય ટકી રહે અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય પણ વળવાનળ અગ્નિ સમુદ્રને વિશે છે તે જળનો ઓલાવે ઓલાતો નથી તેમ જે જ્ઞાનેયુક્ત વૈરાગ્ય છે તે વળવાનળ અગ્નિને વીજળીના અગ્નિ જેવો છે તે કોઈ કાળે ઓલાય નહીં તે વિના બીજા વૈરાગ્યનો વિશ્વાસ નહીં જેને વિચાર વિનાનો વૈરાગ્ય છે એના વૈરાગ્યનો મહારાજ કે વિશ્વાસ નહીં અને એવો જે વૈરાગ્ય છે ભગવાનની વાસનાને બાંધવા ઓળો ક્યારેય નહીં થાય જે જે ભગવાનના પૂર્વે ભક્તો થયા છે જ્ઞાનેયુક્ત વૈરાગ્યવાળા એ બધાએ ભક્તોએ રાતને દિવસ વિચાર કર્યો છે જ્ઞાનેયુક્ત વૈરાગ્ય ટકે છે ઘણાને ક્ષણિક વૈરાગ્ય થાય સ્મશાન વૈરાગ્ય થાય કથા વૈરાગ્ય થાય અને ક્ષણિક વૈરાગ્ય થાય ક્ષણિક વૈરાગ્ય એટલે એ મોટે ભાગે ઝઘડામાંથી પ્રગટ થતો હોય કોઈને અન્ન બનાવ થાય એટલે વૈરાગ થઈ જાય ઘણી પતિ પત્નીને અબોલા વૈરાગ્ય થાય એકાબીજા પ્રત્યે અબોલા થાય છ છ મહિનાના અબોલા થાય પણ છ મહિને પાછા ભેગા થઈ જાય કારણ કે ક્ષણિક વૈરાગ્ય હતો શાસ્ત્રમાં વાત છે હરિભક્તોની વાત છે બોધા ભગત હતા આંબા ગામના બોધા ભગત શેત્રુંજી નદીના કાંઠે આ ગામ આવ્યું બોધા ભગતને એની ઘરવાળીયારે રોજ ઝઘડો થાય રોજ ઝઘડો થાય રોજ ઝઘડો થાય બોધા ભગત થાક્યા બોધા ભગતે દેવસી ભગતે ગામમાં રહેતા હતા દેવસિંહ ભગતને કે ભગત મારે સાધુ થઈ જવું છે ઘટપુરમાં તમે ભક્તિ વલ્લભ સ્વામી પર પત્ર લખ્યા પણ મને સાધુ કરે દેવસી ભગત કે પણ ભગત સાધુ કેમ થવું છે તો કે બસ મેં જે શાસ્ત્રમાં કથાઓ સાંભળી કે આ જગત આખું સ્વાર્થી છે સ્ત્રી છે એ તો વિછીનો કરડ છે વાત હાવ હાચી છે દેવસિંહ ભગત કે ભગત આ તમારો વૈરાગ નથી આ તો થોડી વાર તમને ઝઘડો થયો છે એટલે આવું લાગે છે ભલા રહો સંસારમાં તો વાસણ ખખડ્યા જ કરે ભગતે તો બહુ હાચું કીધું તો એ બોધા ભગત કે આમ મારે સાધું થાવું તમે ચિઠ્ઠી લખી દો વલ્લભ સ્વામી પર ચિઠ્ઠી લખી અને કીધું કે આમ સારામાં મૂકશું છે સ્વામી અને તમે સાધુ કરવા માટે જોઈને રાખજો કારણ કે દેવસિંહ ભગત તો જાને જ સ્થિતિવાળા ભગત હતા એને ખબર હતી કે આનો ક્ષણિક વૈરાગ છે ગયા ભક્તિવલ્લભ સ્વામી ચિઠ્ઠી આપી સ્વામીએ ચિઠ્ઠી લીધી અને એને વાડીની સેવા હોપી ખેતી કરો કે ભગત ગોપીનાથજીની વાડી હાચવો ભગત વાડી હાચવા રહ્યા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પહેલા તો બરાબર આમ પાવરમાં અરે મહારાજ ભજી લેવા છે ને ઠેક અક્ષરધામમાં પહોંચી જવું છે ને છેલ્લો જન્મ કરી લેવો છે બસ હવે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં ઠેક ઘરી જવું છે કારણ કે ઓલી પ્રત્યે અભાવ થઈ ગયેલો હતો પણ જેમ જેમ સાધુ આરેનો વ્યવહાર વધતો ગયો એમ સંતો આરે ક્યારેક બોલવાનો વ્યવહાર થાય ક્યારેક સંતો વઢે કામ જાજુ કરવું પડે એટલે પછી ધીરે ધીરે ઓલી યાદ આવવા લાગી કે ગમે એવી હતી પણ બહુ સારી હતી આના જેવું તો નહોતું આ તો સાધુ તો હવાર ઉઠે ને કંઈક ભૂલ થાય તો વઢે પાછું કંઈક સારું કરીએ તોય વખા નહીં નહીં અને ઓલી ગમે એવી તોય રોટલી તો ગરમ ગરમ કરીને રોટલા તો ગરમ ગરમ દેતી હતી એ સારી હતી તે વાડીએથી સ્વામીને કહેવા ના ગયા ભગત કે હું ઘેર જાઉં છું સીધા વાડીએથી પહોંચી ગયા આંબા ગામ સ્વામી વાટ જુએ આ આવ્યો કેમ નહી આવ્યો કેમ નહીં ખબર પડી રહ્યો છે આ ક્ષણિક વૈરાગ ઘેર આવ્યો ઘરવાડી તો બહુ રાજી થઈ ગઈ હતી આ તો થયું પણ આને જોયો એટલે ઘરવાડી કે મારા પિતા કેમ આવ્યો કે પાછો બોધો ભગત કે મારે તારા વિના નહીં ચાલે કે ઘરમાં રહીશ તું કેમ કરીશ તે કાઠિયાવાડમાં સલો કરે એ સલો કરે એટલે બધી બધું પાક લેવાઈ ગયો હોય પછી થોડું થોડું જે રહ્યું ખેતરમાં પડેલું એ બધું ભેગું કરે ને સલો કહેવાય સલો કર્યો કહેવાય તે પછી એની ઘરવાળી કે જો ઘરમાં રહેવું હશે તો જાઓ માંડવી જે ખેતરમાં હતી એને સલો કરી આવો એટલે આખો દિવસ એને ખેતરમાં ફરવાનું ને સિંગ ભેગી કરવાની હવે સિંગ તો વિનાય જ ગયું હોય પણ જે રહી ગયું હોય એટલી એને ભેગી કરવાની હવારનો ગયો હાંજે ભેગી કરીને આવે ને તે થોડીક જ હતી આંબા ભગ આ બોધા ભગત સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા વૈરાગ્ય થયો હતો પણ ક્ષણિક વૈરાગ્ય હતો સિંગ લઈને મહારાજ પહેરે ત્યાં એની ઘરવાડી પાસે આવ્યા અને ઘરવાળીને દીધી એની ઘરવાડી કે મારો પીટો હવારનો ખેતરની અંદર આટલો બધો રખડ્યો તો એ આટલી જ સિંગ ભેગી કરી એના દીકરાને કે એ રવલા પકડતા તારા બાપને કે અને બાપને પકડ્યા અને જે એને ધોકો લઈને માર્યા બોધા ભગતને તો એ બોધો ભગત કે જેવો છું એવો પણ મને મારી નહીં તારી ભેગા જ રહેવાનો છું આ સત્સંગીની કથા છે સ્વામિનારાયણના ભગતની કથા છે આજથી બસો વર્ષ પૂર્વેની કથા છે આજની કથા તો લખાતી આજની કથા તો લખતા કલમ થાકી જાય એવી દશા હોય બોલો ક્ષણિક વૈરાગ્ય ઘણાને થાય છે પણ એ ક્ષણિક વૈરાગ્ય છે ઉડી જાય છે ભગવાનની વાસના વધારવા માટે જ્ઞાનેયુક્ત વૈરાગ્યની જરૂર પડે છે એક જ વખત એવો વિચારમાંથી પ્રગટેલો વૈરાગ્ય છે એ ક્યારેય પણ ભગવાનની વાસના ટળવા નથી દેતો વૈરાગ્ય તો હોય જ દરેકમાં ના હોય એવું નહીં પણ જ્ઞાનેયુક્ત વૈરાગ્ય ઓછો હોય જ્ઞાનેયુક્ત વૈરાગ્ય થોડો હોય તો એ વળવાના અગ્નિ જેવો હોય શ્રીજી મહારાજ વખતે ગઢપુરની અંદર જીવાખાચનની વાડીમાં મહારાજ સભા કરીને બેઠા છે અને ત્યાં ડાંગરવાનો એક ભગત આવ્યો છે એને રાતને દિવસે એવું રટન કરેલું આ શરીર ખોટું છે પુરુષોત્તમ નારાયણ સાચા છે આ જગત ખોટું છે મહારાજ સાચા છે આવું એને રાતને દિવસ રટન કરેલું આવું રાતને દિવસ એને રટન કરેલું અને એને દ્રઢ કરેલું કે ભગવાન સિવાય ઈતર જગ્યાએ પ્રીતિ ના કરવી આવું દ્રઢ કરેલું એ ભગત આવ્યો ભગવાન આગળ તો વૈરાગ્યનું બહુ જોર દેખાડાય નહીં ભગવાન સ્વામી એને બહુ પ્રેક્ટિકલ હતા તરત પરીક્ષા લઈ લે આ ડાંગરવાનો ભગત આવ્યો એટલે મહારાજે એને પૂછ્યું તું કોણ છો એટલે આને સીધું કીધું હું આત્મા છું હું આત્મા છું વૈરાગ્ય વાળો આમ જ કે ભગવાનમાં જબરી પ્રીતિ વાળો હું આત્મા છું મહારાજ કે તું આત્મા છો ખરેખર આત્મા છો આ હું આત્મા છું તો તારા શરીરને કાપી નાખું તન કાંઈ થાય કશું ના થાય મહારાજ પિંડ બ્રહ્માંડને મેં ખોટું કરી દીધેલું છે તમારા સિવાય ક્યાંય મને બીજી વાસના નથી જે તરત જ ત્યાં ગરમ ગરમ દેવતા જગતો તો એ દેવતા લીધો અને એના હાથ ઉપર મૂક્યો અને એના હાથ ઉપર મૂક્યો ને ત્યારે ઓલો ભગત કે મારે મારો હાથ બાળે આ દેવતાની કાંઈ પડી નથી મારો હાથ ભલે બળતો મારે તો તમારો આધાર છે એના હાથ ઉપર મહારાજે દેવતા થોડી વાર રાખ્યો પણ એને તો ભગવાનની મૂર્તિમાં જ વૃત્તિ લાગી છે ભગવાનની જ વાસના લાગી છે મહારાજને દેવ તો એનો નીચે નાખી દેવો પડે પણ એ હલ્યો નહીં બિલકુલ ત્યારે શ્રીજી મહારાજ એને ભેટી પડ્યા કે વાહ તે વૈરાગ્યના સ્વરૂપને જબરૂ દ્રઢ કર્યું છે જ્ઞાનીયુક્ત વૈરાગ વાળા ભક્તો યાદ રાખો તમે ગ્રહસ્થ આશ્રમમાં છો એનો અર્થ એ નથી કે તમને વૈરાગ્ય ન હોવો જોઈએ તમારી અંદર પણ વૈરાગ્ય જોઈએ તમારાથી કરોડો ગણો અમારામાં વૈરાગ્ય જોઈએ પણ તમારે પણ વૈરાગ્યના વિચાર વિના ગ્રહસ્થાશ્રમમાં ન ચાલે રોજ વિચારો જે લોકમાં સ્વામીએ વાતોમાં કીધું કે જે જગ્યાએથી એક દિવસ ઉચાળા ભરવા છે એને માટે રાતને દિવસ દાખલો છે અને જે જગ્યાએથી ક્યારેય અનંતકોટી કલ્પ સુધી નીકળવું નથી એના માટે દાખલો નહીં આ જીવની મૂર્ખામી તો જો આ લોકને છોડી જ દેવાનો છે નાશવંત લોક છે બ્રહ્માનો સત્ય લોક પણ નથી રહેતો તો મારું ને તમારું ઘર બાંધેલું ક્યાં રહેવાનું કુબેર ભંડારીની સંપત્તિ નથી રહેતી તો મારીને તમારી પાંચ પચીસ રૂપિયાની સંપત્તિ કદાચ તમે બેંકમાં મૂક્યા હોય લાખ ડોલર કે પાંચ લાખ ડોલર કે દસ લાખ ડોલર અને તમે ઇન્સ્યોરન્સો રાખ્યા હોય મિલિયન ડોલરના અને કદાચ તમે અહીં આગળ લાખોની પ્રોપર્ટી રાખી હોય ને ઇન્ડિયામાં કરોડોની પ્રોપર્ટી રાખી હોય પણ જ્યાં બ્રહ્માનું ઘર નથી રહેતું જ્યાં કુબેર ભંડારીઓની સંપત્તિ નથી રહેતી ત્યાં તમારી ક્યાંથી રહેવાની આવો વિચાર ભગવાનનો ભક્ત એકાંતમાં બેસીને કરે આનો અર્થ એ નથી કે તમે સંસારને છોડી દો આનો અર્થ એ નથી કે તમે સંસારના કાર્ય ન કરો પણ સંસારમાં રહેવા છતાંય જળકમળ વધ જેને ભગવાનની જ વાસના વધારવી હોય એને વૈરાગ્યનો વિચાર અવશ્ય જોઈએ અવશ્ય જોઈએ વૈરાગ્યના વિચાર વિના ક્યારેય પણ મારા જેવા ત્યાગીએ કરેલો ત્યાગ અને તમારા જેવા ભક્તોએ સ્વીકારેલો સત્સંગ એ દ્રઢ આપણને ફળ નથી આપી શકતો એટલે જ્ઞાનીયુક્ત વિચારેયુક્ત સતત વિચાર સતત વિચાર ક્યાંથી મારે શું લઈ જવાનું જીવ ત્યારે જાગ્યો કહેવાય તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું તબહી જીવ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા જીવ ત્યારે જ જાગ્યો કહેવાય કે જ્યારે પંચ વિષયમાંથી એની પ્રીતિ ઉખડે ત્યાં સુધી તો ઊંઘતો જ છે જુઓ જીવ મોહનિંદ્રા માંથી જાગી રે વરિયને અખંડ સોહાગીરે ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલ રે ભગવાનની વાસના બાંધવા માટે વૈરાગ્યનો વિચાર અતિ જરૂરી છે સુખમુનિ એમ કે છે કે જેને વૈરાગ્યની દ્રઢતા હોય જેને વૈરાગ્યનો વિચાર હોય અને વિચારેયુક્ત વૈરાગ્ય હોય એને જ ભગવાનની વાસના બંધાય છે આપણે વિચારવું પડશે આજે કાલે પરમ દિવસે ચોથે દિવસે મહિને બે મહિને જે દિવસે પણ આપણે જ્યારે જગતના નાસવંદપણાનો વિચાર કરીશું અને પિન બ્રહ્માંડમાંથી પ્રીતિ તોડવાનો વિચાર કરીશું તે દિવસે ભગવાનની વાસના ઓટોમેટિક વધશે જો એવું નહીં કરીએ તો શ્રીજી મહારાજ કે કેવું થાય જુઓ મહારાજ અંત્યના પહેલાં વચનાઓમાં કહે છે જો વિચારયુક્ત વૈરાગ્ય ન હોય તો એને વિઘન કેવું આવે છે તો મહારાજ કે જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાન જેવી પ્રીતિ થઈ જાય ભગવાનને જોઈને આંસુડા પડે અને ઘરવાળીને જોઈને આંસુડા પડે ભગવાનના વિયોગમાંય આંસુડા પડે અને કુટુંબ પરિવારના વિયોગમાંય આંસુડા પડે પ્રેમી હોય એનો વૈરાગ્ય દેખાય પણ ખરો એને ભગવાનમાં પ્રીતિ હોય ને બીજે અરુચિ હોય એવું દેખાય પણ ખરું પણ વૈરાગ્યની જો દુર્બળતા વિચારયુક્ત વૈરાગ્ય ન હોય તો મારા કે જ્યારે પંચ વિષય મળે ત્યારે ચાળા ચૂથવા માંડે પંચ વિષય મળે ત્યારે ભગવાનમાંથી પ્રીતિ ઝાકળ જેવી થઈ જાય ઉડી જાય માટે જ્ઞાનેયુક્ત વૈરાગ્ય છે દ્રઢ છે કારણ કે જે જ્ઞાનેયુક્ત વૈરાગ્ય છે એને કરીને ભગવાનની મૂર્તિ વિના બીજા આકાર માત્ર ખોટા થઈ જાય છે આકાર માત્ર ખોટા થઈ જાય સતત એની નજરની અંદર એક જ વસ્તુ ટકે પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એને એટલું જ દ્રઢતા કરી હોય કે આ એક જ રહેવાનું છે આ મુક્તો જ રહેવાના છે અક્ષર ધામ જ રહેવાનું છે આ જ શાશ્વત છે બાકી બધું નાશવંત છે આવા વિચારમાં હોય પંચાળાના જીનાભાઈ બેઠા છે જૂનાગઢ નવાબની કચેરીમાં જુનાગઢ નવાબે ત્યાં દારૂના શીસાઓ મોકલ્યા છે વેશ્યાઓ ત્યાં આગળ નાચે છે ત્યારે પંચાળાના જીનાભાઈ આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિમાં ચોટ્યા છે અને જ્ઞાનેયુક્ત વૈરાગ્ય કહેવાય નહીં તો ગમે એવો ભગવાનનો ભક્ત હોય પણ જો એને એને આવો યોગ થઈ જાય વિષયનો યોગ થઈ જાય અને જો જ્ઞાનેયુક્ત વૈરાગ્ય ન હોય તો ચિત્ત ખેંચાય વિના નારે પંચાળાના જીનાભાઈ ભગવાનમાં વૃત્તિ રાખીને બેઠા છે અને સતત વિચાર કરે છે કે આ હાડ માસનું આ ચામડાથી મઢેલું આ કટપુટલું અહીંયા ગળા કૂદે છે મારાથી આ ન જોવાય હું સહજાનંદ સ્વામીનો છું અને આવું તો અનેકા અનેક વખત આવા વિષયો ભોગવ્યા છે જોયા છે તો આ જીવને તૃપ્તિ થઈ નથી હંમેશને માટે મહારાજના વૈરાગ્યયુક્ત જે વચનો છે મહારાજે જે મધ્યના સુનતાળીસમાં મહારાજે કીધું પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને આ એ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને વરસાદ કેટલી ધારે વરસતો હોય તો પણ પાતાળ સુધીની પૃથ્વી ક્યારેય ભરાય નહીં એમાં આંખ નાક કાનને જીભ એને ગમે એટલા વિષયોના વરસાદની વચ્ચે રાખવામાં આવે એ ક્યારેય ભરાય નહીં વૈરાગ્યવાળો આવો વિચાર કરે તો ભગવાનમાં પ્રીતિ લાગશે તો જ ભગવાનમાં પ્રીતિ થશે નહીં તો જેવી ભગવાનમાં છે ઘડી ભગવાન આગળ જોઈને આમ મસ્ત થઈ જતો હોય અને ઘડીક સારું ખાવાનું આવે તો ભગવાનને ભૂલી જાય ઘડીક કંઈક દુઃખ જેવું આવે તો ભગવાનને ભૂલી જાય અતિ સુખ આવે તો ભગવાનને ભૂલી જાય એનો જ્ઞાનેયુક્ત વૈરાગ્ય નથી એને ભગવાનની વાસના નહીં બંધાય હું જાણું છું કે જ્ઞાનેયુક્ત વૈરાગ્ય વિષય અતિ કઠણ છે કારણ કે વૈરાગ્ય શબ્દ જ એટલો એટલો બધો ભયાનક છે આ યુગમાં આ યુગમાં એટલો બધો ભયાનક છે કે માણસ વૈરાગ્યની વાત સાંભળે ને કે એ રહેવા દેજો મહિમાની વાત હોય તો દરેક વસ્તુ સારી લાગે ભક્તિની વાત દરેકને સારી લાગે પ્રેમની વાત દરેકને સારી લાગે પણ આ તો વૈરાગની વાત છે આ તો સ્વામીએ કીધું છે કે ભગવાનની વાસના વૈરાગવાળાને બંધાય આપણે આમાંથી કંઈક તો દ્રઢ કરવું પડશે કાં તો ભગવાનને વિશે પ્રીતિથી ભગવાનમાં વાસના બાંધવી પડશે કાં જ્ઞાનયુક્ત વૈરાગ્યથી બાંધવી પડશે જીના ભાઈ બાજુ જ્યારે નવાબે જોયું તો જીનાભાઈ આખી કચેરીમાં આંખ બંધ કરીને બેઠા છે અને જ્યારે નવાબે આ જોયું ત્યારે નવાબે જીનાભાઈને બિરદાવ્યા હાર પહેરાવ્યો અને જીનાભાઈને કીધું તમે ખરા ઝીણાભાઈ કે મેં તો આ પિંડ બ્રહ્માંડને હવે ખોટું કરી નાખ્યું છે મને આ આ લોક શરીર એ ખોટું થઈ ચૂકેલું છે આને જ્ઞાનયુક્ત વૈરાગ્યવાળો કહેવાય જ્ઞાનયુક્ત વૈરાગ્યવાળો જે છે ને સંસારના સુખ દુઃખની અસર જલ્દી થતી નથી એટલે ભગવાનની વાસના બંધાયેલી રહે છે મેં આગળ પણ કીધું ફરી પણ કહું છું કે તમે સંસારમાં છો પણ તમારે વિચારેયુક્ત વૈરાગ્ય જોઈએ જોઈએને જોઈએ ને જોઈએ જ જો તમને વિચારેયુક્ત વૈરાગ્ય નહી હોય તો કોઈક દિવસ એવો આવશે પુરુષો તમનારા છૂટી જશે કેટલો વિચાર ભલે ઉચ્ચ કક્ષાનો વિચાર ના હોય ભલે આપણને સાર સિદ્ધિમાં જેવા વૈરાગ્ય કીધા બૃહદ વૈરાગ્ય એવા ન હોય મારે તમારે વિશે પણ વૈરાગ્યનો વિચાર તો જોઈએ કે આ લોક તે આવો જ છે એટલું પરિમાણ તો જોઈએ ભગવાનનો ભગત એવો તો ના જ જોઈએ કે ભગવાન આગળ મસ્ત થાય ને જગતના વિષયો જ્યાં હોય ત્યાંય મસ્ત થઈ જાય એવો તો ના જ જોઈએ સાધુ આગળ બેઠો હોય તોય રૂડો રૂપાળો થઈને બેસી જાય અને મસ્ત થઈને બેસી જાય જગતની અંદર જાય તોય મસ્ત થઈ જાય કથા સાંભળવા બેસે તોય મસ્ત થઈ જાય અને પછી ટીવી ઉપર બીજું આવે ને એ જોવે તો એ મસ્ત થઈ જાય આ વિચાર વિનાનો છે એને ભગવાનમાં પ્રેમ ચોક્કસ છે બીજે અરુચિ ચોક્કસ છે પણ જેટલી વાર સાધુના યોગમાં રહ્યો કથામાં રહ્યો મંદિરે આવ્યો સત્સંગમાં છે ત્યાં સુધી થાય એમાંથી ગયો એટલે ભગવાનની વાસના ઉડી ગઈ પછી એને એવું લાગે કોઈ કાળે મારે ભગવાનમાં એ થતું જ નહીં એવું લાગે વિષયો જ્યારે બાંધી લેને ત્યાર પછી એને એમ થાય મને ભગવાનમાં એ થતું જ નહીં માટે ભગવાનનો ભક્ત સતત વિચાર મારે સતત વિચાર મારે આ લોકને મારે મૂકવાનો છે એ પુરુષોત્તમ નારાયણમાં ચોંટવાનું છે આ દેહ કરીને જ મહારાજમાં મસ્ત થવાનું છે મર્યા પછી ભગવાનમાં મસ્ત થવાય છે એ વાતને ભૂલી જાવ મર્યા પછી કોઈ મસ્ત થયો નથી જેટલા મસ્ત થયા છે ને દેહ થતાં જ થયા છે જેને 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 પુરુષોત્તમની વાસના બંધાય છે ને દેહ થતાં જ બંધાય છે માટે જે કોઈ ભગવાનની વાસના બાંધવાના ઉપાયો હોય ને આપણી કેપેસિટીમાં આવતા હોય આપણું અંગ હોય એ રસ્તે ચાલવાની શરૂઆત ભગવાનના ભક્તે કરવી જોઈએ કરવી જોઈએ જ્યારે જીવ જાગ્યો છે કે જ્યારે એને વિષયમાંથી વૈરાગ્ય થાય છે એક ગામમાં સત્સંગીને કુસંગી બે જણા હતા એક જણની બે જણની ઘરવાડી મરી ભગવાનનું કરવું તે બેની એક આરે મરી એટલે સત્સંગીએ તો શું વિચાર્યું સત્સંગી જુવાન હતો કુસંગી જુવાન હતો આ કુસંગીને તો ઘરવાડી મરી એટલે રોવા માંડ્યો હવે રોવે તો ખરા કદાચ સત્સંગી નહીં રોવું આવે પણ સત્સંગી પાસે જ્ઞાનીયુક્ત વિચાર હોય એને એટલી ખબર હોય કે હશે સત્સંગી એવું વિચાર્યું કે કાં હું પહેલાં મરત કાં એ પહેલાં મરત બેમાંથી એકને તો પહેલાં મરવાનું જ હતું તો કંઈ વાંધો નહીં આજથી પચાસ વર્ષ પછી કાં તો એ મને મૂકીને જવાની હતી કાં તો હું એને મૂકીને જવાનો હતો તો મહારાજે પહેલાં લઈ લીધી ભલે લઈ લીધી વાંધો નહીં મહારાજની જે ઈચ્છા એ તો થોડી વાર બસ આવો વિચાર કરીને એને તો શોકને ટાળી નાખ્યો પણ ઓલો કુસંગી હતો એને તો સ્ત્રીનું રટન સતત હતું યાદ રાખો ભક્તો વિચારે યુક્ત વૈરાગ્યનું થોડુંક લક્ષણ પણ જીવનમાં સિદ્ધ નહીં કર્યું હોય ને તો અનેક પ્રકારની વિટમનાઓ વચ્ચે સત્સંગમાં સ્થિરતા નહીં રહે ભગવાન છૂટી જશે કોઈક દિવસ ભગવાને આવું કેમ કર્યું આવા પ્રશ્નો થઈ જશે ઘણા ભક્તોને પૂર્વે થયા છે આજે પણ ઘણા ભક્તોને સત્સંગ છૂટી જાય છે આ જગતનું પરિમાણ બરાબર નક્કી કરી રાખો આ જગત આવું જ છે તમે અમેરિકામાં છો અમેરિકા દેશનું તમે બરાબર વાતાવરણ દ્રઢ કરી રાખો કે અમેરિકામાં છો તમારી જોબ ગમે ત્યારે જશે ને ગમે ત્યારે મળશે અમેરિકા દેશનું એ પ્રકારની સિસ્ટમ છે કે અહીં જોબ ગમે ત્યારે જઈ શકે છે કોઈ ગેરંટી નથી આપી શકતું કે અહીં જોબ રહેશે તે દેશની સિસ્ટમ છે તમે એ જ રીતે વિચારીને રહો કે આ જોબ છે પણ આનું આમ થઈ શકે છે તો એ જ્યારે થશે ત્યારે તમને અચાનક કોઈ પ્રકારના ધ્રાસકા નહીં લાગે ભગવાનમાંથી વાસના નહીં તૂટે પણ એ વિચાર જો તમે નહીં પામેલા હો તો જ્યારે જોબ મળશે ત્યારે એટલા બધા હર્ષ એટલા બધા હરખાતા હશો પણ જ્યારે જોબ જશે ત્યારે તમે એનાથી કરોડો ઘણા દુઃખી થશો કારણ કે વિચારેયુક્ત આપણી પાસે વિચાર નથી અહીં આ લોક એવો છે ક્યારેક તમારો ધંધો બહુ સારો ચાલે અને ક્યારેક ધંધો બેસી પણ જાય લોક એવો છે ક્યારેક આ શરીર બહુ સાજું હોય એકદમ તંદુરસ્ત હોય અને ક્યારેક બીમાર પણ થઈ જાય આ લો કેવો છે અરે ક્યારેક કોઈક આપણી સ્તુતિ કરતું હોય અને ક્યારેક આપણી નિંદા પણ કરવા માંડે આ લોક એવો છે પણ એ યુક્ત જો આપણી પાસે વૈરાગ્ય હશે તો ભગવાનમાંથી પ્રીતિ નહીં તૂટે આ બધા વિચારો એટલે રાખવાના છે કે ભગવાનમાંથી હેત ન તૂટી જાય ભગવાનમાંથી આપણે પાછા ના પડી જઈએ ભગવાનની મૂર્તિમાંથી આપણી વૃત્તિ તૂટી ના જાય જેટલી રહેતી થઈ છે એમાંથી તૂટી ન જાય બોલો કુસંગી હતો એ રોયા કરે અને સત્સંગી છે એવું વિચારે કે ભગવાને જે કર્યું હશે સારું જ કર્યું હશે પ્રથમનું સિત્તેરમું વચનામૃત મહારાજ કે ભગવાનના ભક્ત એમ વિચાર કરો કે ઘરમાં દસ માણસ હતા અને દસ મરવાના દસે દસ મરવાના હતા એમાંથી નવ મર્યા અને એક બચ્યો તો શું ઓછું છે આ જ્ઞાનયુક્ત વિચાર કહેવાય આખું બધું જ લૂંટાઈ જવાનું હતું એમાંથી આટલું બચી ગયું શું ઓછું છે આવો વિચાર જ્ઞાનીયુક્ત વિચાર જો કરે એવો વૈરાગ્યયુક્ત વિચાર કરે વિચારયુક્ત વિચાર કરે તો એને ક્યારેય પણ ભગવાનમાંથી પ્રીતિ તૂટે નહીં ભગવાનની વાસના વધતી જ જયવત્તી જયવતી જ જય જો એક સત્સંગી આવો વિચાર કર્યો અને કુસંગી આવો વિચાર કર્યો બેય જણા તાપની કરવા બેઠા તાપતા હતા એટલે ઓલો કુસંગી કે ભલા માણસ તારી જુવાન જો ઉંમરની અંદર ઘરવાળી મરી ગઈ તો તને રોવું નથી આવતું મને તો અંજળ નથી ઉતરતું ગળા હેઠે છાતી કૂટી કૂટીને પાછો રડવા લાગ્યો બોલો સત્સંગે કે રડી લે તું રડી લે રડી લે રડી લીધું ને પેલા થોડી વાર પછી કે સાંભળ સાંભળ કે જો રડવાથી જો રડવાથી છાતી કૂટવાથી ઘરવાળી પાછી આવતી હોય ને તો હું ભાડે છાતી કૂટવાવાળી બાઈઓ બોલાવું એને રવડાવું અને હું રડું પણ ઘરવાળી કંઈ રડવાથી પાછી આવવાની નથી આ લોક જ નાશવંત છે કોઈક તો આજે એ મરી કદાચ તું પેલો મર્યો ને એ રેત આ તો થવાનું જ હતું પણ સત્સંગી પાસે આ સમજે નથી તેને ભગવાનમાંથી પ્રીતિ ના તૂટી માટે અહીં શોકમુનિ એમ કે છે કે જેને ભગવાનને જેને ભગવાનને વિશે વાસના વધારવી હોય એને વિચારેયુક્ત વૈરાગ્યને પકડી રાખો સતત પકડી રાખો વિચારેયુક્ત અને એને જ ભગવાનમાં વાસના રહે છે અને જેને ભગવાનમાં વાસના રહે છે એને જ બીજા માયિક પદાર્થોમાંથી સ્ત્રી ધન આદિક આદિકમાંથી વાસના ઘટે છે આમદની અંદર ગણપતરામ કરીને એક બ્રાહ્મણ હતા વચનામૃતના અભ્યાસી હતા એ એ ગણપતરામ બ્રાહ્મણ વચનામૃતના અભ્યાસી હતા અને એવા વૈરાગ્યના વિચારવાળા હતા કે એને ગ્રામ્ય વાર્તા તો ગમતી જ નહીં આપણને ગામની વાતો ગમતી હોય ને ત્યાં સુધી હજુ વિચારને પામેલો નથી જ્યાં સુધી જગત સંબંધી વાતો ગમે છે ને ત્યાં સુધી વિચારને પામેલો નથી આપણને નવરા પડીએ અને આપણને એવું અંગ પડ્યું છે કે વચનામૃત વાંચવા બેસી જઈએ આપણે નવરા પડીએ આપણને એવું અંગ છે કે ચાલો આઈપોડની અંદર કથા કે કીર્તન નાખીને કાનમાં નાખીને કીર્તન સાંભળવા માંડીએ આપણને નવરા પડીએ તો એવું અંગ છે કે લાવો સ્વામીની વાતો વાંચીને બે વાતો આપણે વાંચીએ સ્વામીની વાતો ખોલીને એવું અંગ છે આપણે નવરા પડ્યા અને તરત આપણે વેબસાઇટ ખોલી યુટ્યુબ ઉપર જેટલી કથાઓ થયેલી હોય આગળ પાછળની અને બે બે પાંચ પાંચ વખત વાંચીને દમ કરીએ આવું છે જો એવું હોય એક ક્ષણ પણ આપણને ભગવાન સિવાયની બીજી બગાડવાની ઈચ્છા ન થતી હોય તો માનવાનું કે મારી પાસે જ્ઞાનીયુક્ત વૈરાગ્યનું થોડું સ્વરૂપ તો છે પણ જો ખાલી બસ અડધો પોણો કલાક કથા સાંભળી અને બસ પછી જે નારાયણ પછી નવરા પડે તે ગામ ગપાટન બધું આખા ગામની પંચાયત કરવા બેસે એની પાસે વૈરાગ્યનો વિચાર નથી એને ભગવાનની વાસના કોઈ દિવસ નહીં થાય એને ભગવાનની વાસના કોઈ દિવસ બંધાય નહીં એને કદાચ હેત જેવું દેખાતું હશે પ્રીત જેવું દેખાતું હશે ઝાકળ જેવું છે ગમે ત્યારે ઉડી જવાનું છે એનો કોઈ ભરોસો નહીં મહારાજે કીધું ને કે એને પંચ વિષયની પ્રાપ્તિ થશે ત્યારે એનો જે વૈરાગ્ય દેખાય છે ને એ વૈરાગ્ય રહે જ નહીં ઉડી જ જવાનો છે એનો ત્યાગ દેખાય છે ત્યાગ રહેવાનો નથી ઉડી જ જવાનો છે પણ વિચારેયુક્ત જો હશે તો વાંધો નહીં આવે ગણપતરામનો વિચારેયુક્ત વિચારયુક્ત વૈરાગ્ય છે જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે ગ્રામ્ય વાર્તા ગમતી નથી વચનામૃત નવરા પડે ને વચનામૃત જ વાંચે બસ નવરા પડે ને વચનામૃત નવરા પડે ને વચનામૃત બોલો આપણા વર્ષો થઈ ગયા હોય સત્સંગમાં અને પૂછવામાં આવે કે વડતાલનું પાંચમું ખબર નહીં આરું યાદ જ નથી રહેતું યાદ જ નથી રહેતું સારંગપુરનું દસમું યાદ જ નથી રહેતું અંત્યનું બીજું યાદ જ નથી રહેતું પ્રથમનું ચોપનમું યાદ જ નથી રહેતું કેમ યાદ નથી રહેતું યાદ એટલે નથી રહેતું કે એ વસ્તુની મનન ચિંતન કરવાની ટેવ નથી પડી જગતનું બધું જ યાદ રહે આ કેમ ના યાદ રહે કેમ ના યાદ રહે અરે કેટલાય દાદાઓ કે અમને યાદ નથી રહેતું દાદાને ફોન નંબરો બધા યાદ હોય દાદાને પચાસ ફોન નંબરો મોઢે યાદ હોય અને દાદાને વચનામૃતની એકેલી લીટી યાદ ના હોય ઓલા ફોન કેમ યાદ રહે ઇન્ડિયાની અંદર કોઈના ફોન નંબરો હોય બાપાઓ અમેરિકામાં રહેતા હોય એ બાપાને ઈન્ડિયાના ફોન નંબરો કોનો કયો કોડ છે કયો ફોન નંબર છે એનો મોબાઈલ નંબર કયો છે મોઢે ડાયલ કરી દે અને એ એવું કે મને વચનાવૃત યાદ નથી રહેતું કારણ શું વૈરાગ્ય જ નથી થયું વિચારયુક્ત વૈરાગ્ય જ નથી નવરા પડે તો વચનાવૃત ખોલે તો થાય ને હમણાં અમે નોર્થ કેરળના ગયા ભૂપેન્દ્રભાઈના પિતાજી છે રણછોડ કાકા છ્યાસી પાઠ વચનાવૃતના કર્યા છે બોલો અમે ગયા ત્યારે ઘરની બહાર બેઠા બેઠા વચનાવૃત વાંચતા હતા છ્યાસી પાઠ કર્યા એ કે મારી એકસોને આઠ પાઠ અહીંયા આગળ કરવા છે આ ભૂમિ પર એકસોને આઠ પાઠ કરવા છે હવે આ વિચારે તો થોડો ઘણો વૈરાગ થાય પણ વચનાવધ વાંચે જ નહીં વૈરાગ થાય ક્યારે વૈરાગ વાળો વિચાર આવશે ક્યાંથી કોઈ શાસ્ત્ર તો એવું જોશે ને કે જે વિચાર આપે તો કથા સાધુની કથા સાંભળશે તો કથામાં શું આવે જગતમાંથી પ્રીતિ તોડવાની જ વાતો આવે તમે ગમે તે કથા સાંભળો આજ સુધી વર્ષો બસો વર્ષ પહેલા કથા થતી આ જ કથા થતી હોય અત્યારે અત્યારે વર્તમાન કાળે થાય છે કાલે થાય ભવિષ્યમાં આગળ પાછળ ગમે ત્યારે થઈ ગયું કથામાં આવે હું ભગવાનમાં હેદ કરો જગતમાંથી પ્રીતિ તોડો તે જગતમાંથી પ્રીતિ તોડો ને ભગવાનમાં હેદ કરો આ પાઠ આટલો બધો અઘરો હશે તે ભણાવ્યા જ કરવો પડે આપણે ભણ્યા જ કરવો પડે બોલો ભણાવવાવાળાની દ્રઢ ના થાય અને ભણવાવાળાની દ્રઢ ના થાય એ કેવો પાઠ હશે ગજબનો ભણવા વાળો હોય એની દ્રઢ કર્યા જ કરવું પડે ને ભણવા વાળા નહીં કર્યા જ કરવું પડે એટલે વિચારે યુક્ત શ્રીજી મહારાજને વિચારવાન બહુ ગમતો મહારાજ પંચાળાના પહેલામાં કે અમને બુદ્ધિવાળો ગમે છે ગબરગન ગમતા જ નથી બિલકુલ કોઈ દી વિચારે જ નહીં કે મારે ક્યાં જવાનું છે હું શું કરું છું શાના માટે છું ને ક્યાં રસ્તે હાલું છું આ જગતમાંથી આજે મારે જવાનું થાય આ જગત મૂકવાનું થાય તો આ જગત મને સ્વપ્નવત લાગ્યું છે કે નથી લાગ્યું પુરુષોત્તમની વાસના મને બંધાઈ છે કે નથી બંધાઈ આવો વિચાર જ નહીં એ તો આ સત્સંગની અંદર મહારાજ કે જેમ વાછડા સ્વામી વાતોમાં કે જેમ વાછડા છે ને ગલુડિયા રહ્યા ને કૂતરાના ગલુડિયા અને જેમ ગાયના વાછડા રહ્યા છે ને એમ સત્સંગમાં વાછડા ને ગલુડિયા જેવા પડ્યા છે વિચાર જ નહીં પાલવે પલવાય છે બસ મોટા થાય છે વિચાર જ નહીં વિચાર તો જોઈએ ભગવાનના ભગતને આટલી બધી કથા વાર્તા સાંભળી હોય આજે વચનાવૃત અંત્યનું ચોત્રીસ માં સુધી પહોંચી ગયા વચનાવૃત પણ પૂર્ણ થવાના આરે છે અંત્યનું ઓગણચાલીસ મુ હમણાં આવી જશે વચનાવૃત પૂરું થઈ જશે અને તોય આપણે વિચારને ના પામ્યા હોઈએ તમે કહેશો વાંધો નહીં સ્વામી સંતો ક્યાં જતા રહ્યા છે ફરી પાછું ઉપાડજો ફરી ઉપાડજો ફરી પાછી વાતો કરજો પણ ના મારે તમારે વિચારવાનું છે આવી વાતો આપણે ઘણી વખત સાંભળી છે કરી છે વાંચી છે પણ આપણને દ્રઢ નથી થતું કારણ કે આપણે વિચારતા નથી ગણપતરામ એકાંતમાં બેસીને વિચારે છે ગઠપુરમાં આવ્યા છે ગઠપુરમાં આવ્યા એટલે ગણપતરામ બેઠા છે ગણપતરામને એક જ ટેવ નવરા પડે એટલે વચનાવધ વાંચવાનું નવરા પડે એટલે વચનાવધ વાંચવાનું એને વચનાવદની પ્રતો આરે જ એ પ્રતો વાંચ્યા કરે એની અંદર પાછા આ તો સત્સંગ સમુદાય તો લક્ષાવધી મનુષ્ય ને બધા અંગના હોય ઘણા એવા હોય કે નવરા પડે તો સાધુ પાય આવીને બે અને કથા વાર્તા સ્વામી આ વાત આપણે જો ચિરાગ બગત ડેલાવરવાળા આવે છે એ આવે એટલે સ્વામીની વાત એની આરે જ હોય હવે મેં પહેલો મુખ શું આવો જોયો મારા જીવનમાં મેં જેટલા અત્યાર સુધી કોઈને નિયમ આપ્યો હોય સ્વામીની વાતો વાંચવાનો વચનાબદ વાંચવાનો પણ આમ બધાને પ્રશ્નો તો પૂછતા જ હોય બધા પણ આનું રેગ્યુલર ખાતું એ લોયાધામ અહીં આવે એટલે એને બે વાત પૂછવાની હોય પૂછવાની પૂછવાની એને જ વાંચવાનું હોય એટલે વાંચે એમાંથી પાંચ કે રોજની પાંચ વાત વાંચતા હોય કે જે વાત ખબર ના પડી હોય અઠવાડિયા દસ દિવસ દરમિયાન પચીસ ત્રીસ વાતો આવતી હોય એમાંથી એક કે બે શબ્દ ના ખબર પડ્યા હોય એ લઈને જ આવ્યા હોય પ્રશ્ન વિના એ કોઈ દી આવ્યા નથી બોલો જે દીધી વાંચવાનું હોય તે દીધી આ વિચારયુક્ત ખબર પડી જાય કે આ સ્વામીની વાત વિચારીને વાંચે છે એટલે જ એને પ્રશ્ન થાય છે વચ્ચે ભગતને પ્રશ્ન થતો તો હમણાં થયો નથી આવે પાછું બંધ નથી મારે પૂછવું પડશે બાકી હમણાં વચ્ચે ઘર સભા કરીને વાંચતા હતા તો વચ્ચે એકવાર પ્રશ્ન આવ્યો તો સ્વામીની વાતની પહેલાં શરૂઆતની અંદર હવે કદાચ વાતો સમજાઈ જતી હોય તોય પ્રશ્ન ના થાય અને કા પછી પાછું આ તો એવું છે ને કે રિનોવેટ કર્યા જ કરવું પડે સત્સંગને રિનોવેટ કર્યા કરવું પડે યાદ કરવું પડે કે ભાઈ આ કરજો પેલી ગ્રુપ ચર્ચા કીધી છે કે ત્રણ ત્રણના ગ્રુપ કરીને ચર્ચા કરજો ફોન પર કરતા જ હશે લગભગ તો પણ હવે રિપોર્ટ લેવો પડશે કરે છે કે નથી કરતા એવું છે આ જીવને જગાડ્યા જ કરવો પડે જગાડ્યા એટલો એટલો બધો આળસું છે ગુજરાતીમાં શબ્દ છે એદી એવો એદી થઈ ગયેલો સવાય આ જીવ છે આમ લેરથી ઊંઘી જાય છે થોડોક એને હલાવાનો ભૂલી જાઓ તો જય સ્વામિનારાયણ ભલે ને આ પ્રલય થઈ જતો તો આની ઊંઘ ના ઉડે બોલો આની ઊંઘ ના ઉડે સુનામી આવી જાય તો આની ઊંઘ ના ઉડે એવો વિષયમાં ઊંઘેલો છે અને એને જગાડી શકે છે એક જ એક વૈરાગ્યની વાત અને વાત પછી એ વાતનો વિચાર વિચાર વિના ક્યારેય પણ ભગવાનની વાસના નહીં બંધાય કરોડો કીર્તનો વાંચશો કરોડો વખત કથા સાંભળશો પણ ભગવાનની વાસના બંધા કરોડો વખત ભગવાનના શબ્દોને કહેવા છતાંય ભગવાનની વાસના નથી બંધાતી વિચારથી બંધાય છે દિવસમાં વાલા ભક્તો હું ઘણી વખત કહું છું અઠવાડિયે પણ હું તમને એવું પણ કહું છું કે તમે દિવસમાં એક વખત આ પૃથ્વી ઉપર મરી જાઓ એક વખત રોજ મૃત્યુને પામી જાઓ એક વખત નિત્ય મૃત્યુને પામી જાઓ સમજણપૂર્વક મૃત્યુ પામી જાઓ આ પૃથ્વી પર છું જ નહીં મારો બસ અંતકાળ આવી ગયો ને પૂરું થઈ ગયું છે એ વિચાર એક વખત દિવસમાં કરો એક વખત તો કરો કરો ને કરો જ એ વિચારમાં એક વખત તો સ્નાન કરો જ એ વિચારમાંથી ભગવાનની વાસના બંધાશે એક વખત તો પોતાના ડેડ બોડીને જોવો જ દિવસમાં એક વખત તો પોતાના ડેડ બોડીને જો પોતે આર પહેરાઈ દો એક પોતાનું ફ્યુનરલ હોમ જોઈને એક આર પહેરાઈ દો અને પોતાના આત્માને પુરુષોત્તમ નારાયણને ભેટાડ દો દિવસમાં એક વખત તો ભેટાડો એમાંથી આ વિચાર આવશે આ વૈરાગની વાત છે આ ના થાય તો ચિંતા ના કરતા સુખમુની બહુ દયાળુ છે કંઈક તો પૂછશે આપણા માટે કાંઈ હાવ આવા મોટા સાધુ મળ્યા છે એટલે એ ખમજે જ છે કે આપણે કાંઈ રોજ દેડ બોડી થોડા જોઈ કેમ છે આપણે આપણું દેડ બોડી રોજ જોઈ શકાય મરવું વાલું લાગતું જ નથી આ લોકમાંથી પ્રીતિ તૂટતી જ નથી લો કોઈ ના સારું લાગે ભાઈ ભગવાનના ધામમાં જવાનું મને કહે તો હું કહું હજુ વચન તો અધૂરું છે મારા જ પછી એટલે કોઈને સારું લાગે એવું નથી હજુ તો ઘણું મહારાજ ઉત્સવ આવે છે આ છે ઓલું છે ઓલું છે ઓલું છે બહુ હજુ સેવા કરવી છે બહુ સત્સંગની રાજી કરવા ગુરુજીને હજુ બહુ રાજી કરવા ભાઈ બહુ રાજી થઈ એટલે તને લેવા આવ્યો છું બહુ રાજી થઈ ગયા તારી પર એટલે લેવા આવ્યો છું પણ ના હમણાં નહીં મહારાજ હજુ તો જુઓ ઘણા ભક્તો કહે છે કે ઓહો બહુ સરસ સ્વામી આ તો ટૂંકું ટૂંકું બહુ સરસ સમજાવો છો એટલે જો ઘણાને સમજાવવાનું મહારાજ એટલે એ જીવ તો વિચાર જો ના કરે તો ઘણી જગ્યાએ બંધાવાય એવી જગ્યાઓ છે એ બધી જગ્યાઓમાંથી બંધન તોડવા માટે વિચાર જોઈએ અને પુરુષોત્તમ નારાયણનું બંધન પછી થાય ઘણા ભક્તો સત્સંગમાં એ લોકો આવીને ગ્રામ્ય વાર્તાઓ કરવા લાગ્યા એટલે ગણપતરામ ત્યાંથી ઊભા થઈને બાજુ પર જતા રહ્યા વચનામૃતની પ્રત લઈને બીજે વાંચવા બેઠા ન્યા પાછા બીજા બે પાન ન્યા પૂગ્યા એ ભગત હવે બેહો ને થોડી વાર મૂકો ને વચનામૃત ગજબ ના હોય ઘણા તો આ ઘણા અહીં આવે ને સ્વામી પાસે જઈએ આપણે સમાગમ કરવાલો હવે સ્વામી હમણાં તો બે કલાક કહીને ગયા હવે થોડી વાર ને આપણે વાતો કરો કેટલીક સ્વામીની વાતો સાંભળશો બધું જો બધું ના પચી જાય બહુ સાજુ નહીં થોડું થોડું જમવાનું પાછો સમજાવે ઓલાને ઓલા ને બોલો અને ગપ્પા મારવા બેહાડ દે પણ સ્વામી પાસે જઈને બેહે થોડી વાર ચાલો હું આવું એમ ના કે ક્યાં હાલે સ્વામી અરે બેહોણ થોડી વાર હવે સ્વામી તો હમણાં જ કરીને ગયા પાછા પાછા કે બીજી રીતે સ્વામી થાક્યા હોય ને સ્વામી થાકી ગયા હોય કેટલું સ્વામી એમના બે કલાક તો કથા કરીને ગયા પાછા આપણે જઈએ એટલે સ્વામીને ફરી કથા કરવાની ભાઈ સ્વામી કાંઈ થાકે એવા નથી પણ તમે થાકી જાઓ છો કે આ કેટલી જ્ઞાનને વૈરાગની વાતો સાંભળવી તમે થાકી જાઓ બાનું એવું કાઢે પછી એ બેહે ખુરશીઓ બેહે તો એ હું કાંઈ જગતને ખોટું કરવાની વાતો કરે અહીં રેકોર્ડર મૂકી દીધા હોય આપણે આટલી વાતો આવી વાતો સાંભળવા વાળા વચનામૃતના જ પ્યાસી ભક્તો બેઠા હોય અને ત્યાં આગળ જો રેકોર્ડર મૂકી દીધા હોય એની વાતોના ત્યારે એના સાચા સ્વરૂપ ખબર પડે કે આ યુક્ત કેટલું છે આની ભાઈ કહો આપણી સામે બેઠા હોય આસિતભાઈ માળા લઈને ત્યારે તો લાગે કે વૈરાગવાળા છે પણ જ્યારે એ રેકોર્ડર મૂક્યું હોય ને પછી એમાંથી પ્રગટ થાય ત્યારે ખબર પડે કે આની રુચિ શું છે આનો આશય શું છે ગણપતરામ એ ગણપતરામ ત્યાંથી ઊભા થઈને પાછા બીજે ગયા અને આ પાછા ત્રણ જણા જઈને ચોટે પાછી ગ્રામ્ય વાર્તા શરૂ કરી ભગત કે જો ભાઈ મહારાજે આમાં કેવું કીધું છે જો મહારાજે આ વચનામાં કેવું કીધું છે જો પણ તોય ઓલા તો ગ્રામ્ય વાર્તા કરે જ રાખે ત્યારે મહારાજને આ વાતની ખબર પડી મહારાજ કે વાહ ગણપતરામ વાહ તને અમારા વચન ઝીલવાનો કેવો તને ખપ છે ત્યારે ગણપતરામ કે મહારાજ પિન બ્રહ્માંડને ખોટું કરવું એ જ મારે લક્ષ છે પિન બ્રહ્માંડને ખોટું કરીને તમારામાં વૃત્તિ ચોંટાડવી આજ મેં મારું મિશન બાંધી રાખ્યું છે આજ મારું લક્ષ્ય બાંધી રાખ્યું છે મહારાજ હું એના માટે રાતને દિવસ મંડું છું અને ત્યારે મહારાજે કીધું આ ગણપતરામ તો મુક્તાનંદ સ્વામી જેવા છે મુક્તાનંદ સ્વામી જેવા છે આની હમજન મુક્તાનંદ સ્વામી જેવી છે મુક્તાનંદ સ્વામીને જેવો વૈરાગ્ય છે એવો આને વૈરાગ્ય છે મુક્તાનંદ સ્વામીને જેવો અમારામાં હેત છે એવું આને હેત છે આવું મહારાજે બિરદાવ્યો એક ગ્રહસ્થ આશ્રમમાં રહેલો ભક્ત પણ જો એની પાસે જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે તો એને ભગવાનની જ વાસના રહે છે માટે વાલા ભક્ત એક વાત બહુ નક્કી છે કે જેની પાસે જ્ઞાનયુક્ત વૈરાગ્ય છે જ્ઞાને સહિત વૈરાગ્ય છે એ જ વૈરાગ્ય સાચો છે એના દ્વારા થયેલી ભગવાનની વાસના છે એ જ સાચી છે બીજો બધો વૈરાગ્ય છે એક દિવસ ઝાકળની જેમ ઉડવાનો છે સુખમુનીનો પ્રશ્ન એ છે કે એ બે સાધન છે એ બે સાધન તો જેને અતિશય ન વર્તતા હોય હવે માની લો કે આપણને જ્ઞાનેયુક્ત વૈરાગ્ય પૂરો નથી અને ભગવાનમાં પ્રીતિ પણ પૂરી નથી તો હવે આપણા માટેનો પ્રશ્ન આગળ પૂછે છે આ બેમાં જો આપણો નંબર ના લાગે ભગવાનમાં પ્રીતિ અને જ્ઞાનેયુક્ત વૈરાગ્ય એમાં નંબર ના લાગે તો આગળ તો ન વર્તતા હોય તો ન વર્તતા હોય અને ભગવાનનો નિશ્ચયને વિશ્વાસ તો હોય સ્વામીની શરત એટલી ચોક્કસ છે એ ભલે તમને જ્ઞાનયુક્ત વૈરાગ્ય ન વર્તતો હોય ભલે ભગવાનમાં પ્રીતિ ન હોય જોઈએ એટલી પણ નિશ્ચય અને વિશ્વાસ તો હોય નિશ્ચય કયો આ મળ્યા મને આવા જે મહારાજે સર્વ અવતારના અવતારી સર્વોપરી છે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી આવો નિશ્ચય તો હોય અને વિશ્વાસ પણ હોય કે એ ભગવાન જે કરતા હશે મારું સારું જ કરતા હશે એ ભગવાન સદાય મારી સાથે જ છે આવો વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે અને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે સુકમુનીનો આ પ્રશ્ન છે ફરીથી પ્રશ્નની પ્ર રિપીટેશન કરું છું સુખમુનિ એમ કહે છે કે મહારાજ ભગવાનને વિશે પ્રીતિ અને જ્ઞાનીયુક્ત વૈરાગ્ય હોય એને ભગવાનની વાસના રહે એ વાત તો સાચી પરંતુ આ બે કોઈને પરિપક્વ ના હોય અને નિશ્ચયને વિશ્વાસ તો હોય તો એને ભગવાન સિવાય બીજે વાસના ન ને કેવળ ભગવાનની થાય એવો આ પ્રીતિને વૈરાગ્ય સિવાય કોઈ ત્રીજો ઉપાય છે ખરો આવો પ્રશ્ન પૂછે છે કદાચ એમ લાગે છે કે સુખ મુનિએ આપણા માટે જ પૂછ્યું હશે આપણે વિચારયુક્ત વૈરાગ્યના લક્ષણો આપણી અંદર ખબર નહીં કેદી આવે કેટલો વિચાર કરીએ તોય વૈરાગ્ય વિચાર એકલાથી ઉદ્ભવતો નથી સદગુરુની કૃપા પણ સારંગપુરના અગિયારમાં પ્રમાણે ભળે છે સત્પુરુષનું વચન પણ જોઈએ છે એ વૈરાગ્ય કદાચ આપણી અંદર દ્રઢ થાય કે ન થાય ભગવાનને વિશે પ્રીતિ જેવી જોઈએ એવી દ્રઢ થાય કે ન થાય પણ આપણને એટલી વાત નક્કી છે કે આપણને પ્રીતિને વૈરાગ્ય કદાચ ઓછા છે જેટલા અહીં પરિપક્વ કીધા છે એટલા નથી જ પરંતુ આપણને ભગવાનનો નિશ્ચય ધામ પરિવારના ભક્તોને લગભગ પાકો હશે કારણ કે મહારાજ મહારાજના મોકલેલા મહાપુરુષ ગુરુજીના વચનો સાંભળી સાંભળીને સંતોના વચનો સાંભળી સાંભળીને એટલું તો આ પરિવારને દ્રઢ છે કે શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી આટલો નિશ્ચય તો પાકો થઈ ગયો છે અને એ મહારાજ જે કરતા હશે મારું સારું જ કરતા હશે જે મેં મહારાજ મને વર્તાવતા હશે બરાબર જ વર્તાવતા હશે જે મારા માટે કરતા હશે બધું જ મારા માટે હિતકારી હશે આવી માન્યતાવાળા ભક્તો આ પરિવારમાં ઘણા છે તો આ બે વસ્તુ આપણી પાસે હોય તો સરસ છે કે આ બે તો હોવું જ જોઈએ તો કોઈ ત્રીજો ઉપાય છે જેનાથી ભગવાનની વાસના વધે એવો સુખમણીનો પ્રશ્ન છે એ ત્રીજા ઉપાય વિશે આપણે શ્રીજી મહારાજ આવે સ્વામીને શું કહે છે સ્વામીએ જે બે ઉપાય કીધા એ બે ઉપાય ખરેખર સ્વામીએ સાચા કીધા છે સ્વામીએ કીધું જણાય છે તો મહારાજ એને માન્ય કરે છે ખરા એ અને મહારાજ કોઈ ત્રીજો ઉપાય બતાવે છે કે પછી છેદ ઉડાડી દે છે કે ત્રીજો ઉપાય છે જ નહીં એને આપણે આવતીકાલે સાંભળીશું